નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ કોમ સેમેસ્ટર ચારની અંદર વ્યવસ્થા તંત્રીય વર્તણૂક એટલે કે ઓર્ગેનાઇઝેશન બિહેવિયરની અંદર જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે તેની ચર્ચા આજે આપણે કરવાની છે જેની અંદર યુનિટ નંબર વન જેની અંદર પણ પ્રકરણ નંબર વનની વાત કરીએ તો વ્યવસ્થા તંત્રીય વર્તણૂક તેની અંદર મોસ્ટ આઈમપી પહેલો પ્રશ્ન આવે છે તંત્રીય વર્તણૂકની વ્યાખ્યા આપી તેના લક્ષણો મહત્ત્વ અને વ્યવસ્થા તંત્રીય વર્તણૂકના મોડલ સમજાવો ઠીક છે મોસ્ટ એમ્પી ક્વેશન નંબર ટુ વ્યવસ્થા તંત્રીય વર્તણૂકની પાયાની વિભાવનાઓ વિસ્તારપૂર્વક વર્ણવી વિવિધ અભિગમોની ચર્ચા કરો ઠીક છે ત્રીજો પ્રશ્ન વ્યવસ્થા તંત્રીય વર્તણૂકના પડકારો અને તકોની ચર્ચા કરી હકારાત્મક વ્યવસ્થા તંત્રીય વર્તણૂક પર નોંધ લખો ત્યારબાદ પ્રકરણ નંબર ટુ આવે છે વલણ પ્રત્યક્ષીકરણ શિક્ષણ વ્યક્તિત્વ મૂલ્યો અને લાગણીઓ તેની અંદર મોસ્ટ મોસ્ટાઈમ્પી પહેલો પ્રશ્ન છે પ્રત્યક્ષીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા અને અસર કરતા પરિબળોની ચર્ચા કરો ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે વ્યક્તિત્વની વ્યાખ્યા આપી તેની ટ્રાઇટસની થિયરી વિસ્તારપૂર્વક સમજાવો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મેક ગેગરનો સિદ્ધાંત એક્સ અને વાય સમજાવો હવે મિત્રો આપણે યુનિટ નંબર ટુની વાત કરીએ તો યુનિટ નંબર ટુ ની અંદર ત્રણ પ્રકરણનો સમાવેશ કરવામાં આવે છે યુનિટ નંબર વનની અંદર આપણે બે પ્રકરણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લીધા હવે યુનિટ નંબર ટુની વાત કરીએ તો જેમાં જૂથ નિર્ણય પ્રક્રિયા અને માહિતી સંચાર તેની અંદર પ્રકરણ એક જૂથ નિર્ણય પ્રક્રિયા તેની અંદર એ આઈએમપી ખૂબ જ છે જૂથ એટલે શું તેના લક્ષણો અને તેના વિવિધ પ્રકારો પર સવિસ્તાર નોંધ લખો ઓકે ક્વેશન નંબર ટુ જૂથનો અર્થ આપી જૂથના વિવિધ પ્રકારો જણાવો ત્યારબાદ સી જૂથ ગતિશીલતા અને સમજાવો ઓકે આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે વાત કરીએ પ્રકરણ નંબર ટુ ની તો માહિતી સંચાર માહિતી સંચારને અસરકારક બનાવવાના સૂચનો વિગતવાર સમજાવો ત્યારબાદ સેકન્ડ છે આંતર વૈયક્તિક માહિતી સંચારની જાળ અંગે ચર્ચા કરો ત્યારબાદ પ્રકરણ નંબર ત્રણ છે વ્યવહારોનું વિશ્લેષણ આની અંદર વ્યવહારોનું વિશ્લેષણ એટલે શું વ્યવહારોના વિશ્લેષણની પદ્ધતિઓની ચર્ચા કરો ત્યારબાદ વિશ્લેષણના પ્રકારો વર્ણવી જાહેર વિન્ડો વિશે વિસ્તૃત ચર્ચા કરો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે હવે મિત્રો યુનિટ નંબર ત્રણની વાત કરીએ તો જે યુનિટ છે પ્રેરણા ઓકે તેની અંદર એક પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રકરણ નંબર એક છે પ્રેરણા તેની અંદર વાત કરીએ તો મોસ્ટ એમપી પહેલો પ્રશ્ન છે અભિપ્રેષણનો કોટી ક્રમનો સિદ્ધાંત તથા હર્ઝબર્ગનો દ્વિપરિબળનો સિદ્ધાંત વર્ણવો અને બંને વચ્ચેનો તફાવત શું છે તેની ચર્ચા કરો અથવા સમજૂતી આપો ત્યારબાદ બીજો છે તમામ સિદ્ધાંતો ખૂબ જ અગત્યના છે તેની તમારે અંદરનું જે ડીપમાં છે તે થોડું થોડું રીડ કરી લેવાનું છે આગળ વાત કરીએ યુનિટ નંબર ચારની

પેલો પ્રશ્ન છે સંઘર્ષનો અર્થ આપી સંઘર્ષના ઉદ્ગમ સ્થાનો વર્ણવી અથવા તો ઉદ્ભવ ક્યાંથી થયો ઉદ્ગમ સ્થાનો ઠીક છે છે તે અને સંઘર્ષની સપાટીઓની ચર્ચા કરવાની છે સેકન્ડ પ્રશ્ન છે સત્તા અને સંઘર્ષનો અર્થ આપી સંઘર્ષની વિવિધ પદ્ધતિઓની સમજૂતી આપો ત્રીજો પ્રશ્ન છે અધિકારના ઉદ્ગમ સ્થાનોનું નોંધ લખો અથવા સમજૂતી આપો ચર્ચા કરો આભાર વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નમસ્કાર